નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? હું છું દીપેશ સોલંકી, રાજકોટથી. અને આજે આપણે આવી ગયા છીએ અહીંયા બાલભવન છે રેસકોર્સમાં, ત્યાં આવી ગયા છીએ. અને ત્યાં જે બાળકોને રમવા લાયક ફરવા લાયક સ્થળ છે, અને તે અને આજે ક્રિસમસનો દિવસ છે એટલે નાના નાના બાળકોને રમવાની જે છે ખૂબ જ ઈચ્છા થતી હોય, તે અહીંયા બધી જોવાલાયક વસ્તુઓ છે. હવે શું શું જોવાલાયક છે બધું તમને હું આજે દેખાડીશ. અને ફરતી કરું જવો, રમવાના સાધનો છે, બધું છે. તો ચાલો હું તમને તે બધી વસ્તુથી રૂબરૂ કરાવીશ. હવે મારી પાછળ છે જે છે અત્યારે તે ક્રિકેટનું મેદાન છે. અહીંયા બાળકો મેચ રમી રહ્યા છે, અને બાકી અહીં નાના નાના છોકરા બધું રમી રહ્યા છે. હવે હું તમને આજે બધી વસ્તુ દેખાડીશ, તો ચાલો મારી સાથે. વિડીયો મૂકતા નહીં, સાથે જ રહેજો. તમે જોઈ રહ્યા છો રમત ગમતની નાના બાળકોને ગમે તેવી, પસંદ આવે તેવી બધી જ પ્રકારની રાઇડ્સ છે. અને રાઇડ્સની ટિકિટ એક રાઇડ્સમાં બેસવાના નાના છોકરા માટે 10-10 રૂપિયા છે. એ સિવાય નોન ચાર્જેબલમાં જે બાળકોના રમત ગમતના સાધનો છે તેમાં હિંચકા છે, મોટા હિંચકા છે, નાના હિંચકા છે. અને એ સિવાય નાના બાળકોને કસરત થાય તેવી ઘણી ખરી આઇટમ અહીં સાધનો જે છે તે રાખેલા છે. ધીમે ધીમે આગળ કરીને આપણે જોઈશું. ચાલો હવે અહીંયા મારી પાછળ જે છે તે માછલીઘર છે. નાના નાના માછલીઘર બધા અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. જે આ જાળીવાળા જે છે શટર, તેમાં અંદર માછલીઘર નાના નાના છે તે આપણે ધીમે ધીમે કરીને જોઈશું. ચાલો પાછળ તમે જોઈ રહ્યા છો બાળકો માટેનું ફૂલ ઓફ ફન ડેસ્ટિનેશન છે. અને લપસિયા, હિંચકા, બીજી ઘણી બધી રમત રમી શકાય તેવું સ્પેશિયલ બાળકો માટેનું આ એક પ્લેટફોર્મ તૈયાર કરેલું છે. તે ખૂબ જ સરસ છે, બાળકોને એ મજા આવે છે. તમે જ્યારે શનિ રવિમાં જ્યારે બાળકોની રજા આવતી હોય ત્યારે તમે તેને લઈને અહીંયા આવી શકો છો. બહુ ઝાઝી ટિકિટ પણ નથી, મોટાની 10 રૂપિયા છે અને નાના છોકરાની 5 રૂપિયા ટિકિટ છે. જે સાવ એમ કે ના બરાબર જ કહેવાય, પણ તેના કરતાં પણ સારી વાત એ છે કે અહીંયા જે રમતગમતના સાધનોને બધું છે તે બહુ સારું છે, વિકસાવવામાં આવેલું છે માછલીઘરને બધું. હજી શું શું આગળ છે એ હું તમને દેખાડું છું, તો વિડીયો છોડતા નહીં, મારી સાથે જ રહેજો. ચાલો
હવે આ છે અહીંનો સ્વિમિંગ પુલ છે. હવે આ જે હમણાં શિયાળો ચાલે છે એટલે પાણી ભરવામાં નથી આવ્યું, બાકી અહીં ઉનાળામાં પાણી ભરેલું હોય છે અને બાળકો ખૂબ એન્જોય કરે છે, મસ્તી કરે છે, જેથી પાણી નીચું ભરી રાખવામાં આવે છે જેથી બાળકો અંદર રમી શકે અને તેમને મજા આવે. તેના માટે આ સ્વિમિંગ પુલની પણ વ્યવસ્થા કરેલી છે બાલભવનની અંદર. અને આ છે ફીસ, અને પેલી છે કહેવાય દીવાદંડી કહેવાય તે છે, જ્યાં બાળકો માટે ફોટો પાડવા માટેનું એક બહુ સરસ ડેસ્ટિનેશન છે તે. ચાલો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એકવાર જરૂર અહીં આવજો, અને કોમેન્ટ બોક્સમાં તમે લોકો અહીં આવી ગયેલા હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો કે તમને આ બાલભવન છે તે કેવું લાગ્યું છે. એકવાર કોમેન્ટ જરૂર કરજો, અને જો તમે રાજકોટના હોય તો એકવાર બાળકોને લઈને અહીં જરૂરથી આવજો. આ હતી નાના બાળકો માટેની ટ્રેન, જે આખા પાટા શિફ્ટ કરેલા છે આમાં, અને નાના બાળકોને આપણે જે ટ્રેનમાં બેસી એમ નાના બાળકોને ટ્રેનમાં બેસવાનો અનુભવ કરાવવો હોય તો આ ટ્રેનમાં સાથે લઈને બેસી શકો છો, જેની ટિકિટ 10 રૂપિયા છે. ટોટલી જેટલી રાઇડ્સ છે જે એન્જિનથી ચાલતી છે તેના 10 રૂપિયા નોર્મલ ચાર્જ રાખવામાં આવેલો છે, તો તે ચૂકવીને તમે બધી મજા માણી શકો છો. બરાબર છે, ચાલો હવે આગળ તમને બીજું દેખાડું. ચાલો, અમારી પાછળ તમે જોવો છો ત્યાં પોપકોર્ન મળે છે. લાવ તો, એક પોપકોર્નની કિંમત 10 રૂપિયા છે, જે નાના બાળકોને ખૂબ જ ફેવરેટ હોય છે, તો અહીં આવી શકો છો. તો આ હતો આપણી ચેનલનો બાલભવનનો ફૂલ ટુ વ્લોગ. આ વ્લોગ તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને જો તમે અગાઉ અહીં આવી ગયા હોય તો તમારો એક્સપિરિયન્સ જરૂરથી શેર કરજો, અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારી સાથે અત્યાર સુધી રહેવા બદલ, આપ સૌનો વિડીયો જોવા બદલ ધન્યવાદ. અને હવે આપણે તમારે રાજકોટના કયા પ્લેસીસનો વિડીયો જોવો છે તે અમને કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે અહીંયા જઈને તમારા માટે વિડીયો બનાવી શકીએ. અને બીજી વાત એ કે અત્યાર સુધી આ વિડીયો જોયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને હવે પછી નવા પ્લેસનો વિડીયો લઈને આપની સમક્ષ હાજર થશું. ત્યાં સુધી આપણી ચેનલને જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમે નવા હોય તો વિડીયો જોવામાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને લાઈક કરી દેજો. અને ફરી પાછા મળશું આવા જ કંઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરતા રહેજો. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.